વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર રચના ચેપ્ટર છે તેમાંથી ઉદાહરણની જે રચના આપી છે રચના નંબર 11.2 એ આપણે જોવાના છીએ. આગળના વિડિયોની અંદર તમે રચના 11.1 અને 11.3 ના ઉદાહરણ તમે જોયા હતા. તો મિત્રો, આ પણ બોર્ડની પરીક્ષા માટે આઈએમપી રચના છે અને મારા જે વિડિયો રચનાના બનાવ છે તે બોર્ડની પરીક્ષામાં જે પૂછાઈ શકે તેવી રચનાના વિડિયો બનાવેલ છે, જે મારી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયા એના ઉપર મેં મૂકેલ છે. અને મિત્રો, બીજું કે તમે મારા વિડિયો રેગ્યુલર જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી હું કોઈ પણ નવા વિડિયો મૂકું તો તેમને તેનું નોટિફિકેશન બતાવે. તો આજે આપણે રચના નંબર 11.2 એની આપણે ચર્ચા કરવાના છીએ. તો કેમ દોરવી એ પણ હું તમને શીખવાડીશ અને સાથે સાથે વિડિયો જોતા જોતા તમે પણ આ રચના તમારી નોટબુકમાં દોરતા જજો. તો હવે અહીંયા આપણે લખ્યું છે, આપેલ સ્કેલન માપ પ્રમાણે આપેલ ત્રિકોણને સમરૂપ ત્રિકોણની રચના કરવી. તમને બોર્ડની પરીક્ષામાં ઓળખેલ હોય આપેલ સ્કેલન માપ પ્રમાણેના આપેલ ત્રિકોણને સમરૂપ ત્રિકોણની રચના કરવી, આવી રીતના પણ પૂછી શકે. અથવા તમને બીજી રીતના પણ પૂછી શકે. તો અહીં લખ્યું છે, અથવા બીજી રીતના, જો ત્રિકોણની બાજુઓ આપેલ ત્રિકોણ એબીસી ને અનુરૂપ બાજુઓ સાથેનો ગુણોત્તર 3/4 હોય તેવા ત્રિકોણ એબીસી ને સમરૂપ ત્રિકોણની રચના કરવી. મિત્રો, હજી એક ત્રીજી રીતે પણ પૂછાઈ શકે. અહીં મેં લખ્યું છે ત્રિકોણ એબીસી, ત્રિકોણ એબીસી, તો તમને ત્યાં ત્રિકોણની બાજુના માપ આપી દે. દાખલા તરીકે એબી બરાબર 3 સેમી, બીસી બરાબર 4 સેમી અને એસી બરાબર 6 સેમી, આવા ત્રિકોણના માપ આપી દે તો તમારી માપ પ્રમાણે ત્રિકોણ દોરી લો. અહીંયા આપણે માપ નથી આપ્યું, અહીંયા આપણે ત્રિકોણ આપી દીધું. ત્રિકોણ આપ્યો છે એટલે તમારી ઈચ્છા પડે એવો તમે ત્રિકોણ દોરી શકો વગર માપનો. અહીંયા કોઈ બાજુનું માપ લેવાનું નથી, ત્રિકોણની બાજુનું. જો પરીક્ષામાં તમને બાજુનું માપ પૂછ્યું હોય તો તમારે એ બાજુના માપ આપેલ હોય એ પ્રમાણે ત્રિકોણ દોરવાનો. ત્રિકોણની બાજુઓને આપેલ ત્રિકોણ એબીસી, અહીંયા ત્રિકોણ એબીસી આપણે આપ્યો છે, નથી માપ આપ્યું. બાજુઓ સાથેનો ગુણોત્તર 3/4 હોય એવો ત્રિકોણ આપણે દોરવાનો છે. તો સૌ પ્રથમ મિત્રો આપણે ત્રિકોણ દોરી લઈએ, ત્રિકોણ એબીસી. ત્રિકોણ એબીસી નું માપ નથી. જો બોર્ડની પરીક્ષામાં તમને પૂછાય કે એબી બરાબર 4 સેમી, બીસી બરાબર 6 સેમી અને એસી બરાબર 3 સેમી, તો તમારે એ માપનો ત્રિકોણ દોરી લેવાનો. અહીંયા માપ નથી આપ્યું એટલે આપણે કોઈ પણ માપનો ત્રિકોણ દોરી લઈએ. અહીંયા આપણે ત્રિકોણ એબીસી આપણે દોર્યું, આપણને કઈ માપ નથી આપ્યું તો આ માપ પ્રમાણે ત્રિકોણ એબીસી દોર્યું. હવે બીજું મિત્રો, કે ત્રિકોણ દોરાઈ જાય પછી તમારે એ છે એની વિરુદ્ધના અર્ધતલમાં કિરણ દોરવાનો છે. આ એ છે અહીંયા ઉપરના ભાગમાં છે તો એની નીચેનું અર્ધતલ એટલે વિરુદ્ધ અર્ધતલ, આ એ ઉપરના અર્ધતલમાં છે એની વિરુદ્ધ અર્ધતલ થાય આ નીચેનું. તો નીચેના ભાગમાં તમારે કિરણ બીએક્સ દોરવાનું છે અને કિરણ બીએક્સ એવું દોરવાનું છે કે ખૂણો સી બી એક્સ લઘુકોણ થાય. ખૂણો સી બી એક્સ એ લઘુકોણ થાય એવું આપણે એક કિરણ દોરવાનું છે. હવે આ તમે 60 ના માપનું પણ દોરી શકો અથવા એથી ઓછા માપનું. 90 નું થવાનું છે, 90 થી વધુ નો થાય. લઘુકોણ એટલે 90 કરતા ઓછું હોય એવું, 90 કરતા નાનો ખૂણો હોય એવું આપણે કિરણ દોરવાનું છે. તો તમે પણ મારી સાથે દોરતા જજો. હવે આપણે અહીંયા કિરણ બી એક્સ દોરીએ. આ કિરણ બી એક્સ કેવું દોરવાનું છે, ખૂણો સી બી એક્સ લઘુકોણ થાય તેવું, એટલે કે 90 કરતા નાનો ખૂણો. આપણે દોર્યું છે કિરણ બી એક્સ, અહીંયા આપણે નામ આપી દઈએ એક્સ.
આ કિરણ bx થઈ ગયું અને આ કોણ કેવો થાય લઘુકોણ એટલે કે 90 કરતા નાનો આટલો થઈ જાય પછી મિત્રો હવે આપણે આ કિરણ bx ઉપર અનુકોણ ત્રિજ્યા લઈ અને આપણે b1 b2 b3 ને b4 એવા બિંદુ મેળવ્યા છે જે આપણે આગળની રચનામાં મેળવ્યા હતા તે મુજબ હવે પરિકર લેવાનું છે અનુકૂળ ત્રિજ્યા અનુકૂળ ત્રિજ્યા એટલે તમને યોગ્ય લાગે એટલી ત્રિજ્યા લઈ અને પરિકર તમારે ખોલવાનું છે તો અહીંયા મેં પરિકર લીધું છે એની અંદર આપણે અનુકૂળ ત્રિજ્યા લેવાની અનુકૂળ ત્રિજ્યા લઈ છે આપણે એટલી ત્રિજ્યા લઈ અને પરિકર ખોલવાનું છે બહુ વધુ ત્રિજ્યા નહીં લેવાની માપે ત્રિજ્યા લેવાની અનુકૂળ ત્રિજ્યા લઈ અને આપણે અહીંયા b ને કેન્દ્ર રાખી અહીંયા જો મિત્રો તો કે b ને કેન્દ્ર રાખી આપણે ચાપ લઈએ આ રીતે b ને કેન્દ્ર રાખી આમ ચાપ લઈ હવે અહીંયા અહીંયા આપણે નામ આપી દઈએ b1 એટલે તમને દોરવામાં સરળતા રહે અહીંયા આપણે નામ આપી દઈએ b1 તો સૌપ્રથમ એ શું કર્યું અનુકૂળ ત્રિજ્યા લીધી b ને કેન્દ્ર રાખી અને આપણે b ને કેન્દ્ર રાખી ચાપ માંથી એના પર નામ આપ્યું b1 હવે b1 ને કેટલું કેન્દ્ર રાખવાનું છે ત્રિજ્યા એટલે લીધી રાખવાનું છે ત્રિજ્યા ફેરવાની નથી b1 ને કેન્દ્ર રાખી એક ચાપ મારવાની છે ઈ ચાપ છે b2 બરોબર છે અહીંયા આપણે જે ચાપ કરી છે ઈ ચાપ થશે આપણી b2 આ b2 હવે b2 ને કેન્દ્ર રાખી એક ચાપ મારવાની છે કિરણ bx ઉપર ઈ ચાપ થાય b3 હવે b3 ને કેન્દ્ર રાખી અને એક આપણે ચાપ રચવાની છે ઈ થાય b4 તો આ પ્રમાણેની ચાપ આપણે આગળની રચનામાં પણ જોઈ હતી અહીં આપણે નામ આપી દઈએ b2 b3 અને b4 b2 b3 અને b4 હવે આ મિત્રો ખબર કેમ પડે કે b4 થી ચાપ મળે તો અહીં આપણે આપ્યો છે ગુણોત્તર 3 ના છેદમાં 4 તો મોટા મોટા 4 છે એટલે 4 સુધી આપણે નો ચાપ મારી છે હવે મિત્રો આગળ આટલું થઈ જાય પછી આપણે અહીંયા ત્રિકોણ દોરવાનો છે આ ત્રિકોણ છે એના 3 ના છેદમાં 4 ગણો ગુણોત્તર 3 ના છેદમાં 4 એવો ત્રિકોણ બનાવવાનો છે એટલા માટે હવે આપણે અહીંયા 3 ના છેદમાં 4 આપ્યું છે તો છેદમાં 4 આપ્યો છે એટલે 4 એટલે b4 b4 ને આપણે c ને જોડી દઈએ રેખાખંડ b4 c રેખાખંડ b4 c આપણે દોર્યું હવે મિત્રો અહીંયા તમારે રેખાખંડ b4 c ને સમાંતર હોય એવી એક રેખાખંડ દોરવાની છે કારણ કે અહીંયા આપણે આપ્યું છે 3 ના છેદમાં 4 એટલે 3 ના છેદમાં 4 4 એટલે આપણે b4 ને જોડ્યું હવે આપણે અંશમાં આપ્યું છે 3 તો આપણે 3 માંથી જોડતી રેખાખંડ દોરવી જોઈએ તો એના માટે તમારે શું કરવાનું તો કે આ રેખાખંડ થઈ ગયા હવે એને સમાંતર રેખાખંડ કરવાની છે પણ અહીંયા જેવો ખૂણો હોય એવો જ ખૂણો થવો જોઈએ એકરૂપ ખૂણો અહીંયા ખૂણો છે એવો જ ખૂણો અહીંયા એને સમાન ખૂણો કહેવાય અહીંયા 50 નો ખૂણો હોય તો 50 નો થવો જોઈએ અહીંયા 60 નો હોય તો 60 નો થવો જોઈએ એટલે આપણે એકરૂપ ખૂણો બનાવવો છે તો એકરૂપ ખૂણો બનાવો એના માટે તમારે b4 ને કેન્દ્ર રાખવાનું અનુકૂળ ત્રિજ્યા લેવાની અનુકૂળ ત્રિજ્યા કહો એટલે મિત્રો તમારી યોગ્ય પ્રમાણે પરિકર ખોલવાનું અનુકૂળ ત્રિજ્યા લેવાની b4 ને કેન્દ્ર રાખી અને આપણે ચાપ દોરીએ આ રીતે તો મિત્રો અહીંયા બતાવી દો તમને અનુકૂળ ત્રિજ્યા લઈ અને અહીંયા કેન્દ્ર રાખી આપણે ચાપ દોરી એવી ચાપ b3 ને કેન્દ્ર રાખવાનું છે b3 ને કેન્દ્ર રાખી અને આપણે ચાપ દોરી આ પાછું દોરું છું અહીંયા તો કે b4 ને કેન્દ્ર રાખી આપણે ચાપ આમ દોરી એવી જ રીતના b3 ને કેન્દ્ર રાખી આપણે ચાપ આમ દોરી હવે શું કરવાનું તો કે હવે આટલું પરિકર ખોલવાનું છે આટલું આટલું અહીંયા તમને બતાવું છું આટલું પરિકર ખોલવાનું છે હવે આટલું પરિકર ખોલાઈ જાય પછી તમારે અહીંયા રાખવાનું કેન્દ્ર અહીંયા આપણે b3 ને જે કેન્દ્ર રાખી ચાપ દોરી હતી એમાં અહીંયા અહીંયા કેન્દ્ર રાખી અને એક ચાપ આમ દોરવાની છે આ રીતે ફરીથી કહું છું અહીંયા કેન્દ્ર રાખી અને એક ચાપ આમ દોરવાની છે આ રીતે ચાપ દોરાઈ જાય ત્યાર પછી તમારે સ્કેલની મદદથી અહીંયા આપણે આ જે બિંદુ છે આપણે બિંદુ કરી નાખીએ બે ચાપ ભેગી છે અહીંયા આ બે ચાપ ભેગી છે અહીંયા બિંદુ કરી નાખીએ હવે અહીંયા આ બિંદુ b3 નું બિંદુ છે આ બિંદુ b3 નું છે અને આ બે ચાપ મેળવેનું છે બિંદુ છે
એમાંથી રેખાધોરણ છે પસાર થતી પણ કેવી આને સમાંતર હોય b4 c ને સમાંતર હોય એ રેખા દોરવાની છે આ બે બિંદુવત પસાર થતી તો મિત્રો હું એ દોરું છું તમે જુઓ તો જો અહીંયા આ રીતની સમાંતર રેખા દોરી આ રીતે આપણે સમાંતર રેખા દોરી હવે સમાંતર રેખા દોરી તો અહીંયા રેખાખંડ bc ને અહીંયા છેદે છે આ રેખાખંડ bc છે આપણે જે રેખા દોરી સમાંતર રેખા એ ક્યાં છેદે છે તો કે bc ને આ જગ્યાએ છેદે છે તો અહીંયા નામ આપી દે આપણે c' કારણ કે અહીંયા આપણે c નામ આપ્યું હવે c' હવે એવું જ મિત્રો અહીંયા પાછો ખૂણો છે એવો જ અહીંયા આપણે ખૂણો બનાવવાનો છે તો ફરીથી આપણે પરિકર લઈએ પરિકરની અંદર યોગ્ય ત્રિજ્યા લઈ પરિકરની અંદર યોગ્ય ત્રિજ્યા લઈ અને c ને કેન્દ્ર રાખી એક આપણે ચાપ દોરીએ અહીંયા યોગ્ય ત્રિજ્યા લઈ c ને કેન્દ્ર રાખી એક ચાપ દોરીએ અહીંયા મિત્રો જો યોગ્ય ત્રિજ્યા લઈ c ને કેન્દ્ર રાખી અને આપણે ચાપ દોરી આ રીતે ચાપ તો એટલી જ એક ત્રિજ્યા લઈ અને અહીંયા c ને કેન્દ્ર રાખી અને આપણે ચાપ દોરી અહીંયા c ને કેન્દ્ર રાખી આપણે ચાપ દોરી હતી અહીંયા કેન્દ્ર રાખી અને આપણે ચાપ દોરી હવે આટલું પરિકર ફરવાનું છે અહીંથી આટલું આટલું પરિકર તો જો આટલું પરિકર ખોલવાનું છે તેટલું પરિકર ખુલ્લું રાખી અહીંયા કેન્દ્ર રાખી અને આપણે આમ ચાપ દોરી નાખીએ ફરીથી કહી દો અહીંયા જેટલું હતું ત્રિજ્યા એટલું ત્રિજ્યા પરિકર ખોલી અને અહીં સીને કેન્દ્ર રાખી ચાપ મારી એવું જ અહીંયા રાખી કેન્દ્ર રાખી સી ડેશ ને રાખી અને આપણે આપણે ચાપ મારી ત્યાર પછી આટલું પરિકર ખોલ્યું અહીંયા રાખી અને આપણે આમ ચાપ મારી હવે અહીંયા આપણે બે ચાપ ભેગી થઈ એક આ ચાપ અને આ જ અહીંયા ભેગી થઈ છે એ બિંદુમાંથી પસાર થતી આપણે રેખા દોરીએ તો અહીંયા આપણે જોઈએ તો આ પ્રમાણે રેખા થશે બે માંથી પસાર થતી હોય અહીંયા આપણે નામ આપ્યું હતું સી રેસ નો દેખાતું તો અહીંયા નીચે લખી નાખ્યું સી રેસ અહીંયા આપણે રેખાખંડ એબી ના છેદ્યું એસીને સમાંતર હતી અહીંથી સીડેસ માંથી પસાર થતી આપણે રેખા દોરી એસીને સમાંતર સીડેસ માંથી પસાર થતી રેખા દોરી અહીંયા છેદે છે ત્યાં નામ આપી દઈએ આપણે એડેસ તો અહીંયા આપણો જે ત્રિકોણ બન્યો એડેસ બી અને સીડેસ એડેસ બી અને સીડેસ એ આપેલ ત્રિકોણ છે એના કરતા ત્રણના છેદમાં ચાર હોય ગુણોત્તર હોય એવો ત્રિકોણ બન્યો આ જે મોટો ત્રિકોણ હતો એબીસી એના કરતા ત્રણના છેદમાં ચોથા ભાગનો ત્રિકોણ બન્યો એડેસ બી અને સીડેસ આવો ત્રિકોણ બને છે હવે આપણે અહીંયા મુદ્દા લખીએ તો રચનાના મુદ્દા રચનાના મુદ્દા તો મુદ્દાની અંદર સૌ પ્રથમ આપણે શું કર્યું તો કે સૌ પ્રથમ આપણે પેલા ત્રિકોણ એબીસી જોયો જે આપણને આપ્યો હતો જો પરીક્ષામાં માપ આપ્યો હોય તો એ માપનો ત્રિકોણ દોરવાનો છે અહીંયા આપણને માપ નહોતા આપ્યા એટલે આપણે અનુકૂળ મજા આવે એવો ત્રિકોણ દોર્યો તો ત્રિકોણ એબીસી આપેલ છે આ ત્રિકોણ આપણને આપ્યો એટલે આપણે ત્રિકોણ દોર્યો ત્રિકોણ દોરાઈ ગયા પછી શું કર્યું એની વિરુદ્ધ અર્ધતરંગમાં આપણે કિરણ બીએચ દોર્યું અહીંયા લખીએ બિંદુ એની વિરુદ્ધના અર્ધતરંગ એની વિરુદ્ધના અર્ધતરંગમાં કિરણ બીએક્સ દોરો કે જેથી ખૂણો CBX લઘુકોણ થાય આપણે એની વિરુદ્ધના અર્ધતરંગમાં આપણે કિરણ BX જોયું હતું એ કેવો કિરણ દોરવાનો હતો અહીંયા ખૂણો 90 કરતા નાનો એટલે કે લઘુકોણ થાય એવો કિરણ દોરવાનો ખૂણો દોરવાનો હતો એટલે કે એવું કિરણ દોર્યું 90 કરતા નાનો ખૂણો બને એવું કિરણ BX દોર્યું
હવે આપણે શું કર્યું હતું તો કે અનુકૂળ ત્રિજ્યા લઈ b1 b ને કેન્દ્ર રાખીને b1 ત્યાર પછી b1 ને કેન્દ્ર રાખીને b2 b2 ને કેન્દ્ર રાખીને b3 b3 ને કેન્દ્ર રાખીને b4 મેળવાતા અનુકૂળ ત્રિજ્યા લઈ b ને કેન્દ્ર લઈ ચાપ રચો જે કિરણ bx ને b1 બિંદુ માં છેદે છે b1 ને કેન્દ્ર રાખી આપણે અનુકૂળ ત્રિજ્યાને ચાપી છે જે કિરણ bx ને b1 માં છેદે છે ક્યાં પ્રમાણે આ જ મુજબ b2 b3 b4 મેળવો આ બધા વિશે લખવાની જરૂર નથી આ જ મુજબ આપણે b1 ને કેન્દ્ર રાખીને b2 b2 ને કેન્દ્ર રાખીને b3 b3 ને કેન્દ્ર રાખીને b4 મેળવો ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો આપણે રેખાખંડ B4C જોયો હતો B4C રેખાખંડ B4C રચો અથવા દોરો હવે આપણે રેખાખંડ B4C દોરાઈ ગયું ત્યાર પછી એને સમાંતર હોય એવો આપણે કયો રેખાખંડ દોર્યો B3C' તો આ રેખાખંડને આ રેખાખંડને સમાંતર હોય તેવો રેખાખંડ B3 C' દોરો આ રેખાખંડને સમાંતર હોય આપણે આ દોરો રેખાખંડ ત્યાર પછીનો મુદ્દો છે AC છે એને સમાંતર હોય આપણે AC' રેખાખંડ દોર્યો રેખાખંડ AC ને સમાંતર હોય તેવો રેખાખંડ AC' દોરો આપણે રેખાખંડ દોર્યો અહીંયા આપણે ત્રિકોણ જે કર્યો AS B અને CD એ આપણે ભાગર ત્રિકોણ છે આમ ત્રિકોણ AS BC' ભાગર માપનો ત્રિકોણ છે મિત્રો આ પ્રમાણે એના મુદ્દા લખાય છે મુદ્દા આપણે જે દોર્યો એ મુજબ લખવાના છે મુદ્દા પાકા કરવાના ન હોય પણ આપણે જે મુદ્દા દોર્યા છે એ જ મુજબ આપણે લખતું જવાનું છે જે ક્રિયા અહીંયા કરી એ ક્રિયા આપણે અહીંયા દર્શાવવાની છે મુદ્દા સ્વરૂપે અને સ્વાધ્યાય 11.1 ની અંદર આ રચના છે એના 3-4 દાખલા આપ્યા છે હવે એ દાખલાની અંદર તમને અહીંયા ત્રિકોણના આપણે માપનું હતું પણ એની અંદર દાખલામાં AB BC અને AC ના માપ આપ્યા છે એ માપનો ત્રિકોણ દોરી એ માપનો ત્રિકોણ દોરી અને આ પ્રમાણેની રચના કરવાની છે તો આગળ આપણે આગળના વિડીયોની અંદર પણ આપણે બીજા ઘણા બધા દાખલા જોઈશું